25 ની ઉંમર એટલે ધ્યાનમાં રાખી હસીસ નું બહુમાન પણ એ જ ઉંમરના આપણી બહેનો કરશે તો બહેનોને પણ સારું મજા આવશે અને કશિશને પણ સારું લાગશે. એમ તો કશિશ નું બહુમાન કરવા માટે હું જે નામ બોલું છું એ બહેનોએ ખાસ અહીંયા આવી જવું અને ચાંદલો શ્રીફળ હાર અને એક કવર હું વિનંતી કરીશ અલ્પાશા ઉષા ભારતીબેન સ્મિતા પરિંદા જીગીશા સેજલ અને શીતલ સેજલ ને શીતલ ને અને શ્વેતા એ બધાને વિનંતી કરીશ અહીંયા આગળ આવે અને કશિશ બેન નું બહુમાન આપણે બધા એમને ચાંદલો તિલક કરીને એના ઉપર જ છે. પતંગ કરાવે એવો છે આ સમય, યૌવનનું પતંગ કરાવે એવો છે આ સમય, વિષયનું વ્યસન કરાવે એવો છે આ સમય, વિષયનું વ્યસન કરાવે એવો છે આ સમય, આવા સમયમાં બધા વાસનાઓ જીતીને, આવા સમયમાં બધી વાસનાઓ જીતીને મનને વિરાગમાં પાડના તારો ને મારો સંબંધ ન્યારો, તારો ને મારો સંબંધ ન્યારો, મને યાદ આવશે તારો સતવારો, મને યાદ આવશે તારો સતવારો, તારો ને મારો સંબંધ ન્યારો, તારો ને મારો સંબંધ ન્યારો, મને યાદ આવશે તારો સતવારો, મને યાદ આવશે તારો સતવારો,
તારા ગુણોથી અંજાઈ જવું, બસ ટગર મગર થઈ હું જોઉં તુજને, જાણે આખી દુનિયા મળી ગઈ મુજને, ડૂબતો હતો ને મળ્યો કિનારો, મને યાદ આવશે તારો સતવારો, મને યાદ આવશે તારો સતવારો. પરમ કૃપાળુ શ્રી વિતરાગ પરમાત્માને સ્વયં આ એટલું બધું ઉચ્ચ કક્ષાનું ગુજરાતી લખેલું છે ને, કદાચ વાંચવા માટે ચાર પરમ કૃપાળુ શ્રી વિતરાગ પરમાત્માને સ્વયં આચરે તેમજ ઉપદેશશીલ દ્રવ્ય ભાવ દુઃખનાશક બહુરોગ વિનાશક સર્વ પાપ વ્યાપારમાં જાગૃત પરમ મંગલકારી સર્વ વિધિ માર્ગે પ્રયાણ કરતા પરમ પામની પરમ પદ દાયિની ભવજલ બારીની ભગવતી પ્રવત્યાના પુનિત પંથે પ્રસ્થાન કરનાર બીજાપુર વતની કાંદીવલી નિવાસી અમુક્ષુ કુમારી કશિશબેન વિપુલ કુમાર રસિકલાલ શાહને સાદર સ્નેહ સંભારણું. ભિક્ષાદાતા વર્તમાન તપાકક્ષાપતિ આચાર્ય ભગવાન મનોહર કીર્તિ સાગર સુરીશ્વરજી મહારાજા, રાષ્ટ્રસંત જૈન સંસ્કૃતિ સંવર્ધક આચાર્ય ભગવાન શ્રીમદ પદ્મસાગર સુરીશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય સુખ સાધ્વી શ્રી વિનેન્દ્રશ્રીજી મહારાજાના શિષ્યા પરમ પૂજ્ય સાધ્વીજી તત્વગુણાશ્રીજી મહારાજા, ભોગમાં રોગનો કુળમાં પડવાનો લક્ષ્મીમાં રાજા ભોગમાં રોગનો કુળમાં પડવાનો લક્ષ્મીમાં રાજાનો માનમાં દીનતાનો બળમાં શત્રુનો રૂપમાં સ્ત્રીનો શાસનમાં શાસ્ત્રમાં વાદનો ગુણમાં ખડનો કાયણને કાળનો ભય છે એમ દરેક વસ્તુને ભયગ્રસ્ત છે, માત્ર એક જ વૈરાગ્ય અભય છે. એ સજ્ઞાન સાથે પરમ પૂજ્ય સાધ્વીજી સંયમરતાજી મહારાજના ચરણોમાં તારક ગુરુના શિષ્ય રૂપે પરમેશ્વરી પ્રવજ્ઞા અંગીકાર દ્વારા જીવનને ધન્ય બનાવવા એક શાસનને સમર્પિત કરવા કશિશબેન તત્પર બન્યા છે. તે કુળની વિજાપુર ગામની વિજાપુર 27 વિશાખ મારી જ્ઞાતિની કાંદીવલી જૈન સગણી ઉજવવા ગૌરવ ગાથા બની રહે છે. જે કાળે વિષય કથાનું તાંડવ મંડાયું છે, અર્થ અને કામને ત્યાં ધ્યેય માન્યું છે, એવા કપડા કાળમાં અર્થ કામને સર્વથા ભગાવી દે, વિષય કથાને કાબૂમાં લે, ભર યૌવનમાં આપ સંયમ માર્ગે પ્રચલી રહ્યા છો તે બલબલાને વિચાર કરતા મૂકી દે. યૌવન વયને પામવા છતાં યૌવનના વિકારોની આપ માઇલો દૂર છો. આપ જીવનમાં ગત 2-3 વર્ષનું નિરીક્ષણ કરતા હતો એમ જ લાગ્યું હતું કે આ વિષમ કાળમાં આપનો જન્મ સંયમની સાધના માટે થયો છે. તું ઘરમાં પણ સંયમ કેળવીને જીવી છે કે તને આ સંયમ માર્ગે કોઈ તકલીફ ન પડવાની જ નથી. શ્રી સકલ સંઘના મહામુળા રત્ન એવા આપ સંયમ પ્રતિના પુનિત પંથે પ્રયાણ કરી રહ્યા છો તે તલવારની ધાર પર ચાલવા જેવી વાત છે. સંયમ એટલે સંસારના સુખોને ભૂંડા સમજી અને તળજોડવા અને કષ્ટ પરિહારોને ક્ષમતાથી ભોગવી લેવાના. દેવોને દુર્લભ એવા આ ચારિત્ર માર્ગની પ્રાપ્તિ માટે આપના મહાન પુણ્યોએ પ્રાપ્ત થઈ છે. અમારી આશા જ્યોતિષમી ડેંડડી કશિશ અમારા જેવા ભોગના ભિખારીઓને પ્રભુ ભક્તિમાં તલ્લીન બનાવજો અને પૈસાના પૂજારીઓને પરમાત્માના પૂજારી બનાવજો. આપનો પ્રબળ પ્રબળ પુણ્ય દે છે કે શ્રી સકલ સંઘોના જ્ઞાન શ્રી સકલ સંઘોના સાધન રત્ન ભરમાં પ્રસ્થાન કરી રહ્યા છો. જીવનની કોઈક ધન્ય પડે
સંયમ માર્ગે જવાનો આપનો ધન્યવાદ ને પાત્ર છે. આ નિર્ધારને આધાર આપના પિતા શ્રી વિપુલભાઈ તથા માતૃશ્રી રિંકુબેન અને ભાઈ મનન સહરાનાને પાત્ર છે. સાધક પ્રભાવ ગુરુદેવના ચરણે જીવન સમર્પણ કરી આપ ગુરુને પધારે, ગુરુની સવાઈ સંયમની સુવાસ પધારી, ગુરુને ગૌરવ પ્રદાન કરી સાધનની આરાધના કરતા સાધન સાધન પ્રભાવ બનજો. જે મનોકામના સાથે સંયમ જીવન આપ સ્વીકારી રહ્યા છો એ તમામ મનોરથ પૂરા થજો. આપનો સંયમરથ જીવન શૂન્ય સંયમરથ જીવન નિરાવય નિષ્કલંક નિષ્કુળ નિસંદેહ રહે. આપણો મોક્ષ માર્ગ ઓછા ભાવમાં સાર્થક થાય એવી ભાવના સાથે એકદમ સમસ્ત સાફ સનાલાલ કેમચંદ પરિવાર રોદરા બહુમાં તમારો સાર્થક વર્ષ 20 રવિવાર તારીખ 21/11/2021 સ્થળ મહાવિતા શિક્ષા હું રિક્વેસ્ટ કરીશ. મનમોહક મૂર્તિ લોધરા તીર્થ મંડળ શ્રી અભિનંદન સ્વામી દાદાના ચરણોમાં કોટી કોટી વંદન. ચરમ તીર્થાધિરાજ શાસન શણગાર શિરસાળ તીર્થ મંડળ શ્રી માવી સ્વામી દાદાના ચરણોમાં કોટી કોટી વંદન. શ્રી બુદ્ધિ કીર્તિ કૈલાસ સુબોધ મનોહર કલ્યાણ પદ્મસાગર સુરી સદગુરુભ્યો નમઃ. 18 આલમના અવધૂત 108 ગ્રંથ રચયિતા શ્રી બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં સચ્ચત વંદન. ઇન્દ્રિય વિજેતા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કૈલાસાગર સુરેશ્વરજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. વચનસિદ્ધ મહાપુરુષ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી સુબોધસાગર સુરેશ્વરજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. વિનયના ઇન્દ્ર સમા પરમ પૂજ્ય સાધ્વીજી વિનયેન્દ્ર શ્રીજી મહારાજના ચરણોમાં વંદના. પ્રભુ ભક્તિમાં મસ્ત રહેનારા પૂજ્ય ફિયા મારા સાહેબ તત્વગુણા શ્રીજી મારા સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. સમતાભાવી સરસ્વભાવી પૂજ્ય સાધ્વીજી શાસનરત્ન શ્રીજી મારા સાહેબના ચરણોમાં વંદના. ગુરુમૈયા તપસ્વિની સાધ્વીજી સંયમરત્ન શ્રીજી મારા સાહેબના ચરણોમાં વંદના. પેરેન્ટ્સ ગ્રેન્ડ પેરેન્ટ્સ મામા મામી માસા માસી ભાઈ ભાભી અને દીદી જીજુ અને ઉપસ્થિત સર્વેને મારા પ્રણામ. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ ટુ ઈચ એન્ડ એવરીબડી પ્રેઝન્ટ યોર જેમને આજનો આ સિમ્પલ ડે એક વન્ડરફુલ અને મેમોરેબલ ડે બનાવ્યો છે. કોઈ એક્સપેક્ટ પણ ના કરી શકીએ કોઈ ફેમિલી પણ આવી રીતે આપણો સત્કાર કરી શકે. સ્પેશિયલ થેન્ક્સ ટુ મામા કે જેમના થકી આપણે આજે અહીંયા ભેગા થયા અને આ પ્રોગ્રામ આયોજિત થયો. ફાઇનલી એમની પણ 2 વર્ષની વિશ પૂરી થઈ જે ગેટ ટુગેધર પ્લાન કરી રહ્યા હતા. થેન્ક યુ સો મચ. મારી લાઈફ પણ છે ને તમારા બધા જેવી જ હતી. મોજ મસ્તી ફન એન્જોય ખાવું પીવું જલસા કરવું અને એન્જોય કરવું લાઈફ આજ મારી પણ થિંકિંગ હતી પહેલાં. પણ ગુરુ વચનનો પ્રભાવ મારા પર ગુણીવાણી ગુરુવાણી સાંભળવાનો શું અવસર મને મળ્યો એના પછી મારો સુતેલો આત્મા જાગી ઉઠ્યો. મતલબ મારા વિશ્વમાં એવું ક્યારે હતું જ નહીં પહેલાં કે હું આગળ વધીશ આ લાઈફ માટે વિચાર પણ કરીશ. બટ થેન્ક્સ ટુ ગોડ થેન્ક્સ ટુ માય પેરેન્ટ્સ જેમને મને સપોર્ટ કર્યો અને જેમના થકી હું આજે અહીંયા ઊભી છું. લાઈફ મારી લાઈફ તો ખબર નહીં હું શું કહું પણ લાઈફ મારા હિસાબે તો કોઈ લાઈફને ડિફાઈન નથી કરી શકતું કોઈ લાઈફને પ્રેડિક્ટ પણ કરી શકતું નથી. લાઈફ તો બસ એક ગોડની ગિફ્ટ છે જે આપણને પેરેન્ટ્સ થ્રુ મળી છે. એક લાઈફની સિમ્પલ ડેફિનેશન મારા માટે તો છે કે એક સિમ્પલ જર્ની છે બસ ખાલી બી અને ડીની વચ્ચે. સિમ્પલ ડેફિનેશન આલ્ફાબેટ બી ટુ આલ્ફાબેટ ડી. બી એટલે બર્થ અને ડી એટલે ડેથ. બર્થથી ડેથમાં આપણી તો લાઈફ જ પૂરી થઈ જશે બટ એની વચ્ચે એક આલ્ફાબેટ આવે છે સી વિચ સ્ટેન્ડ્સ ફોર ચોઈસ એન્ડ ચાન્સ. ચોઈસ આપણા હાથની વસ્તુ છે દેટ વિચ લાઈફ વી આર ગોઈંગ ટુ ચૂઝ ફોર આર સેલ્ફ. અને ચાન્સ હું બહુ લકી માનું છું પોતાને કે મને મારા લાઈફમાં આ ચાન્સ મળ્યો. એમાં મારા મોરલ સપોર્ટ મારા પેરેન્ટ્સ જ હતા બેસ્ટ એવર. મતલબ ક્યારે પણ કોઈ વસ્તુ માટે અત્યાર સુધી આ વસ્તુ માટે નહીં ક્યારે બી કોઈ વસ્તુ છે ને માંગવી જ નથી પડી. આમ વિચાર બી આ ને કે આ વસ્તુની હવે જરૂર પડશે એની પહેલાં હાજર હોય આપણી સામે
ત્યારે ડિમાન્ડ નથી કરવી પડી, મમ્મી આ જોવે છે, પપ્પા આ વસ્તુની જરૂર પડશે, માંગ્યા પહેલા જ બધું હાજર હોય. અને આ વસ્તુ પણ એવી જ છે કે આની પરમિશન માટે બી બહુ માંગવું નથી પડ્યું કે કંઈ કરવું નથી પડ્યું, બટ ખાલી એમની શીખ આજે મારી સાથે ચાલે બસ એવી જ પ્રાર્થના છે. આજનો દિવસ બહુ ઇમ્પોર્ટન્ટ છે મારા માટે પણ, બીકોઝ આ અનએક્સપેક્ટેડ ઇવેન્ટ મારી લાઈફનો એકદમ યાદગાર દિવસ રહેશે. બધાએ બહુ જ મતલબ શબ્દો રૂપે આશીર્વાદ આપ્યા છે, એનો હું સ્વીકાર કરું. બિઝનેસ આમાં બિઝનેસ આપણે ઘણા બધા કરતા હોઈએ, નાના મોટા ગમે તેવું, એમાં મોનોપોલી હોય. મોનોપોલીનો મીનિંગ શું? દેવી વૃત્તિ ત્યાગની મોનોપોલી શાલીભદ્રજી પાસે હતી, નિત્ય ચડતા પરિણામની મોનોપોલી ધનના અણગાર પાસે હતી, વૈરાગ્ય ભાવની મોનોપોલી જંબુસ્વામી પાસે હતી, કામવિજેતાની મોનોપોલી શાલીભદ્રજી પાસે હતી, સ્થૂલીભદ્રજી પાસે હતી, બુદ્ધિ નિદાન હોવાની મોનોપોલી અભયકુમાર પાસે હતી, મોહ વિજેતાની મોનોપોલી ઇલાચીકુમાર પાસે હતી, સમ્યક દર્શનની મોનોપોલી સુલસાજી પાસે હતી, સદાચારની મોનોપોલી લક્ષ્મણાજી પાસે હતી, અને સ્વાધ્યાય યોગની મોનોપોલી પુષ્પમિત્ર પાસે હતી. અને આ બધા મોનોપોલીની માસ્ટર કી એટલે કે વિનય અને સમર્પણ જે ગૌતમ સ્વામી પાસે હતી. આજ મોનોપોલી મારા જીવનમાં હું આચરણ કરું, મારા જીવનમાં આવે, સમર્પણ, ગુરુ આજ્ઞા, પ્રભુ આજ્ઞા સદા મારા જીવનમાં આવતી રહે, મારા જીવનમાં વૃદ્ધિ પામે, ટકે અને વૃદ્ધિ પામે એવા આશીર્વાદ આપવા આપ સૌ મૌડી મુકામે માવત એકમના દિવસે 17 ફેબ્રુઆરી 2022 જરૂરથી આશીર્વાદ આપવા પધારજો. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ બી બોલાયું હોય તો
डाउनलोड कर लिया यूट्यूब पर ना दो मैं बदली कर दो।
ધન્ય ધન્ય બનાવીશું જન્મ માહેરો.